નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને ગણિતમાં એકળ એકથી 40 સુધી અંક ને શબ્દમાં લખાવીશ અને સમજાવીશ. આપણે અગાઉના વિડીયોમાં તો આ બધું જ આપણે શીખી ગયા છે, પણ ફરીવાર હું તમને સમજાવીશ. તો અંકને શબ્દમાં લખો. તો એકળ એક, તો સામે અનેક માત્ર એક, બગડ બે, બને એક માત્ર બે, ત્રણ ત્રણ, ચોગડી ચાર, ચને કાનો ચાર, પાચડી પાંચ, પાંચ છ, છ સાતડી સાત, સને કાનો સાત, આઠ અને કાનો આઠ, નવ ન વ, એકડે મીંડે દસ. તો દ સ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે એકથી દસ સુધી અંકને શબ્દમાં લખતા શીખી ગયા. હવે અગિયારથી વીસ સુધી, તો બે એકડા અગિયાર. તો અ ગણે રસવઈ ગી, યને કાનો યા ર, તો કેમ વંચાય? અગિયાર. પછી એકળ બગળ બાર, બને કાનો બાર, એકળ તગળ તેર, તને એક માત્ર તેર, એકળ ચોગળ ચૌદ, ચને કાનો બે માત્ર ચૌદ, એકળ પાછળ પંદર, પને માથે મીંડું પંદર, એકળ છગળ સોળ, સને કાનો માત્ર સોળ, એકળ સાતળ સત્તર, સ ત ર, એકળ આઠળ અઢાર, અ ડા ર, એક નવળ ઓગણીસ, અને કાનો માત્ર ઓ ગ, અણને દીર્ઘઈ અણી સ, બગડે મીંડે વીસ, વને દીર્ઘઈ વી સ. જો બાળ મિત્રો, આપણે એકથી વીસ સુધી અંકને શબ્દમાં લખતા શીખી ગયા. તો હવે આપણે લઈશું બગડ એકળ એકવીસ. તો અનેક માત્ર એ ક, વને દીર્ઘઈ વી સ, કેમ વંચાય? એકવીસ. બે બગડા બાવીસ, બને કાનો બા વી સ, બગડ તગડ ત્રેવીસ, તને એક માત્ર તે વી સ, બગળ ચોગળ ચોવીસ, ચને કાનો માત્ર ચો વી સ, બગળ પાછળ પચીસ, પ ચી સ, બગળ છગળ છવ્વીસ, છ વી સ, બગળ સાતળ સત્યાવીસ, સ ત્યા વી સ, બગળ આઠળ અઠ્યાવીસ, અ થ્યા વી સ,
બગણદબળ 29 અને કાનો માત્ર ઓ ગ ણ 30 દગડે મીંડે 30 તો 30 તો જો બાળ મિત્રો આપણે 21 થી 30 સુધી પણ લખતા શીખી ગયા તો હવે કઈ લાઈન આવશે તો ગળ એકડ 31 અને માત્ર 31 પછી લઈશું 32 બ 30 બે તગડા 33 તે 30 તગડ ચગડ 34 ચને કાનો માત્ર ચ 30 તગડ પાછળ 35 પને કાનો મીંડું 35 તગડ છગડ 36 36 તગડ સાતળ 37 37 તગડ આઠળ 38 અને કાનો આ ડ 30 તગડ નવળ 39 અને કાનો માત્ર ઓ ગ ણ 40 ચગડે મીંડે 40 ચને કાનો 40 તો જો વિદ્યાર્થી મિત્રો આપણે એકળ એકથી ચગડે મીંડે 40 સુધી અંકને શબ્દમાં લખતા બોલતા તો શીખી ગયા તમારે પણ ઘરે નોટબુકમાં લખવાનું છે અને સમજવાનું છે જય હિન્દ